નમસ્કાર. નારી તો નારાયણે અલગ અલગ સ્વરૂપને ઝાંકી આપના મનગમતા કાર્યક્રમ હેલો સખીના માધ્યમથી અમે દર્શાવીએ છીએ. દર્શક મિત્રો, પાછલા કેટલાક વર્ષોમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે અને સ્ત્રી સશક્તિકરણની ક્ષમતાઓને પુરવાર કરે છે, પરંતુ આજે પણ મહિલાઓને ઘણા બધા સવાલો અને પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. જો સફળતા પ્રાપ્ત થઈ જાય તો સફળતાને સીડીઓ ચડી જવાય, પરંતુ સમસ્યાઓ, પ્રશ્નો અને પરિસ્થિતિઓથી કઈ રીતે પાર પડવું અને કઈ રીતે એને મૂંઝવતા પ્રશ્નોમાંથી મુક્ત થવું, તરુણાવસ્થાનો સમય ખૂબ જ મહત્વનો છે. એક બાળકી જ્યારે તરુણાવસ્થામાં પ્રયાણ કરે છે ત્યારે કેવા પ્રકારની સમસ્યાઓ અને મૂંઝવણો સતાવે છે, આ મૂંઝવણો અને મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરી શકાય, તો ચાલો દર્શક મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે તરુણીઓને મૂંઝવતા પ્રશ્નો અને તકેદારીઓ. આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિજ્ઞા સુરકર અને મીતા પટેલ. આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આજે ભેગા થયા છે મેમ કે ચર્ચા કરવાની છે તરુણીઓ વિશેના પ્રશ્નો વિશે, તો શરૂઆત કરીએ કિશોરાવસ્થાથી. તો એના વિશે આપનું શું મંતવ્ય છે કિશોરાવસ્થા વચ્ચે? કિશોરાવસ્થા આપની સાથે જેમ આપણે શબ્દની જ વાત કરીએ તો કિશોરાવસ્થા એ એક બહુ જ જીવનકાળમાં એક બહુ જ અગત્યનો તબક્કો છે, જેમાં બાળપણ પૂરું થાય છે અને પુખ્તતા આવવાની બાકી હોય છે. એટલે બાળક પછીના જે તબક્કામાં વ્યક્તિ જ્યારે એવો તબક્કો આવે કે જ્યારે વ્યક્તિ એવું વિચારે કે હવે હું મોટો થઈ રહ્યો છું અથવા મોટી થઈ રહી છું, મારી સમજ વધી રહી છે, મારું શરીર વિકસિત થઈ રહ્યું છે, મારામાં નિર્ણય લેવાની સમજ આવી રહી છે, એટલે આ જે તબક્કો છે એ તબક્કામાં જો એનું ઘડતર એ બાળકનું એ યુવાનનું બરાબર અથવા યુવતીનું થાય તો એ જિંદગીમાં ધારી સફળતા મેળવી શકે, અને જો એ તબક્કામાં કોઈ પ્રશ્ન આવે તો એની આખી જિંદગીના ઉપર ઘણા મોટા પ્રશ્નો પણ ઉદ્ભવી શકે. એટલે આ બાબતે જોવા જઈએ તો આ જિંદગીમાં બહુ જ અગત્યનો ભાગ ભજવતો તબક્કો છે વિકાસના માટે. જી મેમ, આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો ખૂબ જ વધુ વસ્તી ધરાવતા દેશોમાંનો એક આ દેશ છે, તો યુવાનો અને યુવતીઓની વસ્તી અંદાજિત કેટલી હશે? જી, વિશ્વની વાત કરીએ તો લગભગ 120 કરોડ જેટલા યુવાનો અને યુવતીઓ છે આ વિશ્વમાં, જે કુલ પોપ્યુલેશનના લગભગ 16% જેટલા થાય છે. અને આપણા ભારતની વાત કરું તો લગભગ 24 કરોડ જેટલી વસ્તી યુવાનો અને યુવતીઓની છે. એટલે જ એવું કહેવાય છે કે આપણો દેશ એ યુવાન દેશ છે જેમાં યુવાનોની સંખ્યા વધુ છે. એટલે જો આ યુવાન આટલા મોટા જૂથ પાસે આપણે કોઈક સરસ રીતે એ લોકોને કોઈક સાચા દિશામાં વાળી શકીએ અથવા એ લોકોની શક્તિઓને ઓળખી શકીએ તો આપણા દેશમાં આપણે ધારી સફળતા મેળવી શકીએ, જેમાં દીકરાઓ અને દીકરીઓ બંનેનો સમાવેશ થાય છે. જી મીતાબેન, હું આપને પૂછીશ કે જ્યારે બાળકી એનો વિકાસ થાય છે શારીરિક રીતે અને માનસિક રીતે, તો એ વિકાસના કયા કયા પ્રકારો હોય છે એના વિશે થોડું દર્શક મિત્રોને જણાવો. જી જરૂર. દીકરીઓનો જે વિકાસ થાય છે, દીકરી અને દીકરા બંનેનો શારીરિક અને માનસિક બંને પ્રકારનો વિકાસ થાય છે. એમાં શારીરિક વિકાસમાં દીકરીઓનો જે અવાજ છે એ તીણો થાય છે, દીકરાઓનો ઘેરો અવાજ થાય છે, અને દીકરીઓ જે છે એના પ્રજનન અંગોનો વિકાસ થાય છે, એ રીતે દીકરાઓનો પણ પ્રજનન અંગોનો વિકાસ થાય છે. શારીરિક વિકાસ એ રીતે માનસિક વિકાસ પણ થતો હોય છે. માનસિક વિકાસ થાય ત્યારે દીકરીઓ અને દીકરાઓ જે છે એમની અલગ અલગ ભાવનાઓ આપણે જોઈ શકીએ છીએ. ક્યારેક એ લોકો ગુસ્સામાં આવી જાય, ક્યારેક ખૂબ ખુશ હોય, એટલે એ બધું જ જે અંતઃસ્ત્રાવો ઝરતા હોય છે આ ઉંમરમાં તેના કારણે થાય છે, એટલે આ વિકાસ એને આભારી છે. જી જિજ્ઞાબેન, જેમણે જે રીતના મીતાબેને વાત કરી કે અમુક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે જે રીતના ગુસ્સો આવી જવો, તો એ સિવાય થોડું વિસ્તારપૂર્વક દર્શકને મિત્રોને જણાવો કે બીજા કયા પ્રશ્નો એમને ઉદ્ભવતા હોય છે આ ઉંમરમાં? આપણે સૌ જાણીએ છીએ કે આ ઉંમરમાં જિંદગીના બહુ મહત્વના નિર્ણયો લેવાનો આ ઉંમર તબક્કો છે, પણ સાથે સાથે જેમ મીતાબેને કહ્યું એમ કે હોર્મોનલ ચેન્જીસ આ ઉંમરમાં બહુ જ થતા હોય છે. એટલે જ્યારે નિર્ણય લેવાની બાબતે અત્યાર સુધી બાળપણમાં જે તમને તમારા માતા અને પિતાએ જે પ્રકારે સલાહ આપી હોય એને ત્યાં સુધી તમે ફોલો કરતા હોવ છો, ઉંમર જ્યારે યુવાનીમાં બાળક
જ્યારે એ વ્યક્તિ પ્રવેશે ત્યારે એ જ વાત એને કદાચ ખલે છે કે હવે હું મારી કારકિર્દીનો નિર્ણય હોય, મારે કયા મિત્રો રાખવા એનો નિર્ણય હોય, હું કયા પ્રકારના વસ્ત્રો પહેરું એનો નિર્ણય હોય, મારી હેરસ્ટાઇલ કેવી હોવી જોઈએ એનો નિર્ણય હોય. આ દરેક નિર્ણય હું મારી જાતે કરીશ અને આ નિર્ણય સાચો જ હશે. મોટાભાગના કેસમાં જોવા જઈએ તો બાળકોનો એ વખતે કોન્ફિડન્સ લેવલ જે આપણે કહીએ અત્યંત ઊંચું હોય છે અને એટલા માટે જ આને સૌથી ટ્રીકી ઉંમર એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે મા બાપની પરિસ્થિતિમાં એવું થાય કે કોઈક વખત બાળક ખોટું પણ વિચારતું હોય, ખોટો નિર્ણય પણ લેતું હોય, પણ એ પડકાર એટલો મોટો છે કે એ ઉંમરે બાળકને તમે નાનપણમાં જેમ કદાચ ધાકધમકીથી સમજાવીને પટાવીને કહી શકતા હતા, નિર્ણય બદલાવી શકતા હતા, એવું હવે આ ઉંમરમાં કરવું ઘણું મુશ્કેલ બને છે. જી દર્શક મિત્રો, આ વિષય અંગેના પ્રશ્નો જો તમને ઉદ્ભવતા હોય તો આજે આપણી સાથે બે એક્સપર્ટ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સ્ક્રીન પર નંબર આપેલા છે, એની પર ફોન કરીને આપ આપના પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. મીતાબેન, આપને હું પૂછીશ કે મેમે જે રીતના કહું એ જનરલ વાત થઈ, તો જો ધારો કે શહેર અને ગામડાના જે તરુણ યુવતીઓ છે એના જો જે પ્રશ્નો હોય છે એ સમાન હોય છે કે એમાં અંતર હોય છે? હા રશ્મિબેન, એમાં અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે શહેરમાં જે રહે છે કિશોરીઓ, એ લોકોના જે પ્રમાણે ઉછેર હોય છે, જે રીતના એનું સ્કૂલિંગ થાય છે, જે રીતના એનું ડેવલપમેન્ટ થાય છે, એ અને એ સાથે સાથે શહેરમાં ઘણી બધી વસ્તુઓ અવેલેબલ હોય છે એન્ટરટેઈનમેન્ટની, ને એ બધી જ વસ્તુઓ માં એ જે કિશોરાવસ્થામાં જે બાળકો હોય છે, એ દીકરીઓ હોય છે, એમના પ્રશ્નો અલગ પ્રકારના હોય છે કે અને ગ્રામ્ય કક્ષામાં જેટલા એમની પાસે રિસોર્સિસ છે એમાં એ લોકો જે રીતના ઉછેર થાય છે એ પ્રકારના પ્રશ્નો હોય છે. હું એમાં થોડું ઉમેરીશ કે આ મીતાબેને જે કહ્યું એ વાત તદ્દન સાચી છે કે તરુણી એ એક સમૂહ છે, પણ જ્યારે આપણે જોવા જઈએ કે ગ્રામ્ય કક્ષામાં ગામડામાં રહેતી એક તરુણી અને શહેરમાં રહેતી એક તરુણી, એ બંને વચ્ચે શું સરખા પ્રશ્નો હોય છે? એવું નથી હોતું. શહેરની તરુણી પાસે ઓપ્શન્સ વધુ હોય છે, પણ એ ઓપ્શન્સમાંથી પણ પ્રશ્નો ઉદ્ભવે છે જે જુદા પ્રકારના પ્રશ્નો છે. મોબાઈલનો ઉપયોગ શહેરની દીકરી માટે સહજ છે, કારણ કે શહેરમાં દીકરી ભણવા જતી હોય, બહાર જતી હોય, એટલે માતા કહે કે તું ફોન રાખ જેથી મને ખબર પડે કે તું ક્યાં છું. હવે એ ફોન એના માટે અત્યંત ઉપયોગી છે, પણ એ ફોનને લીધે ઘણી વખત દીકરીઓ મુશ્કેલીમાં પણ મુકાઈ જતી હોય છે. જ્યારે એની સામે આપણે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને જોઈએ તો એટલો બધો મોટો પ્રશ્ન છે કે આજે એની એને કોઈ જગ્યાએ માહિતી જોઈતી હોય કે કઈ કોલેજમાં એડમિશન લેવું છે, કયા પ્રશ્નો સામે એટલે કઈ નવી યોજનાઓ ચાલે છે. આજકાલ ઘણી બધી માહિતી આપણે જોવા જઈએ તો ઓનલાઈન ઉપલબ્ધ હોય છે, પણ આવી માહિતીના સ્ત્રોતનો પણ એ લોકોની કોઈ એક્સેસ નથી હોતી. સલામતીની રીતે જોવા જઈએ તો સલામતીના પ્રશ્નો શહેરોમાં પણ છે ને ગામડામાં પણ છે, પણ સેટ ઓફ ક્વેશ્ચન જુદા છે. જેમ કે શિક્ષણ, કદાચ આપણે જોવા જઈએ તો આપણા આંકડા જે કહે છે કે શિક્ષણમાં દીકરીઓ શિક્ષણમાં શહેરોમાં થોડા આગળ છે, દીકરીઓ શિક્ષણમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાછળ છે. હવે જે શિક્ષણનો અભાવ છે એની એક અસર હું તમને ટૂંકમાં કહું તો કે આપણે ત્યાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે થાય છે એ પૂરા દેશમાં થાય છે અને એમાં જુદા જુદા ઇન્ડિકેટર્સ ઉપર અભ્યાસ કરવામાં આવે છે. એમાં એક હમણાં જે લેટેસ્ટ NFHS 4નો રિપોર્ટ એવું કહે છે કે શિક્ષણ લીધેલી દીકરીઓમાં નાની ઉંમરે લગ્ન થવાના કિસ્સા ઓછા જોવા મળે છે, જ્યારે 12મું પાસ કરેલી એટલે કે ભણેલી દીકરીઓમાં નાની ઉંમરે લગ્ન કર્યા હોય એવી દીકરીઓની સંખ્યા નહીવત જોવા મળે છે. એટલે શિક્ષણ સાથે પણ આ વસ્તુ જોડાયેલી છે. હવે શિક્ષણમાં એવું છે કે ગ્રામ્ય વિસ્તારની દીકરીને શિક્ષણ નથી જોઈતું એવું નથી, પણ એની એક્સેસ નથી, એના પ્રશ્નો ઘણા બધા છે. અને ત્યાં જ પછી આપણે એ મુદ્દા એ આવે છે કે બંને જુદા જુદા સેટ ઓફ ક્વેશ્ચનમાં એમના પેરેન્ટ્સ એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે? જી મેમ, આ વિષય પર આપણે થોડી વધારે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા લઈને એક નાનકડો વિરામ. વિરામ બાદ હેલો સખી કાર્યક્રમમાં સ્વાગત છે. આપણે વિષય જે આજનો છે એ ચર્ચા કરી રહ્યા છે, તરુણીઓને મૂંઝવતા પ્રશ્નો અને તકેદારીઓ. અને સ્ટુડિયોમાં આપણી સાથે આજે ઉપસ્થિત છે જિજ્ઞા સુરકાર, જેઓ જેન્ડર રિસોર્સ સેન્ટર અમદાવાદ ખાતે પ્રોગ્રામ ઓફિસર તરીકે નિયુક્ત છે, અને મીતાબેન પટેલ ઓફિસર તરીકે નિયુક્ત છે. આપણે એક વાત મને મનમાં એ આવે કે જો પીયર પ્રેશરની જો વાત કરે એ અવસ્થામાં, તો એના વિશે આપનું શું માનવું છે મેમ?
આપણે બહુ જ અગત્યની વાત કરી કે પીયર પ્રેશર એટલે સાથીઓ, એમની તરુણાવસ્થામાં દીકરી હોય કે દીકરો, આપણે દીકરીઓની વાત કરી રહ્યા છીએ એટલે દીકરીનું ઉદાહરણ પહેલાં આપીશ કે આ ઉંમર એવી છે કે કંઈક નવું નવું કરવાનું મન થાય, કંઈક બધાથી અલગ કરવાનું મન થાય, બધાથી કંઈક આગળ જવાનું મન થાય અને એમાં એક એક વિજયની લાગણી અનુભવાય, એ દીકરી હોય કે દીકરો બંનેને. હવે આવા પરિસ્થિતિમાં ખાસ કરીને તમારી આજુબાજુના, દીકરીની આજુબાજુના અથવા દીકરાની આજુબાજુના જે સાથીઓ છે અથવા એની આજુબાજુમાં એના વિચારો ઉપર અસર કરે એવા જે લોકો છે એ એ એના ઘડતરમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે શાળાએ જતી અથવા કોલેજમાં જતી જે તરુણી છે એના એની જ આપણે એક વાત કરીએ તો કે જો એ મારી સાથે મારી સાથે ભણતી તરુણી કોઈ જુદા પ્રકારના કપડાં પહેરતી હોય તો હું ચોક્કસ એવું વિચારું કે મને પણ એવું મન થાય. એ રાત્રે મોડે સુધી બહાર જતી હોય તો મને પણ એવું થાય કે હા હું પણ આમ કરું. એટલે આ ફક્ત નેગેટિવ બાબતોની વાત નથી, પોઝિટિવ વસ્તુઓ પણ છે આમાં કે કોઈ સાથી એવી સારી મળી જાય તો એના ઉદાહરણથી હું પણ કંઈક મારી જિંદગીમાં કંઈક સરસ રસ્તો કરવાનો પ્રયત્ન કરું. પણ કોઈ ઉંમર કરતાં આ ઉંમર એવી છે કે જેમાં તમારી સાથી આજુબાજુના સાથીદારો તમને બહુ જ ઇન્ફ્લુઅન્સ કરે છે. એ લોકો જે કરતા હોય એ તમને તદ્દન સાચું લાગે છે, તમને એક એ લોકો જે કરતા હોય ને એ પ્રેરણાદાયી લાગે છે અને તમને એ લોકો જે કરતા હોય છે એ તમને પોતાના જીવનમાં ઉતારવા લાયક લાગે છે. એટલા માટે જ્યારે આપણે સૌ આપણે જ્યારે પેરેન્ટ્સ હોઈએ ત્યારે આપણા બાળકો સાથે અથવા આપણે નાના હોઈએ ત્યારે આપણા પેરેન્ટ્સ આપણને સમજાવતા હોય છે કે બેટા સારા વ્યક્તિનો સંગાત કરજે, હોશિયાર દીકરીનો સંગાત કરજે. એટલે શા માટે આવું કહેવામાં આવે છે? કારણ કે જે વ્યક્તિનો સંગાત તમારી સાથે થાય એના વિચારો, એની કામગીરી, એનું વર્તન એ તમારી ઉપર બહુ જ મોટો ઇન્ફ્લુઅન્સ કરે છે અને તમારી આખી જિંદગીની ઉપર એ બહુ જ મોટો ભાગ ભજવે છે. જી મેમ, આપણે જો વાત કરીએ કે બાળક અવસ્થામાંથી જ્યારે કિશોર અવસ્થામાં પહોંચે ત્યારે માનસિક અને શારીરિક બદલાવમાં આવતા હોય છે એટલે બાળક ત્યાં જ કન્ફ્યુઝ હોય છે અને એમાં એને જે સમજ કેળવાય તો એના માટે કયા બાહ્ય પરિબળો કાર્યરત હોય છે? મિતાબેન, તમે શું કહેશો આના વિશે? હા, એટલે જ્યારે એનો શારીરિક વિકાસ થાય છે ત્યારે એ લોકો મૂંઝવાય છે કે આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે. ત્યારે એવી વખતે મિત્ર વર્તુળ જે છે એ પણ અગત્યનો ભાગ ભજવે છે કે એ લોકો પાસેથી બી એ ઘણું બધું શીખતા હોય છે, પણ એ વખતે એને માર્ગદર્શનની ખાસ જરૂર હોય છે અને એ વખતે એની માતા હોય, એના શિક્ષકો હોય, તે એને માર્ગદર્શન આપી શકે છે કે બેટા આ ઉંમરમાં અમે પણ હતા અને અમારી સાથે બી આવી રીતનું થયું હતું. એટલે કે આ વૃદ્ધિને વિકાસનો એક તમારો તબક્કો છે અને એમાં આ શારીરિક વિકાસ થઈ રહ્યો છે એના ભાગરૂપે તમને આ રીતના, જેમ કે છોકરો હોય તો દાઢીમાં વાળ ઉગે, મૂછો ફૂટે, એ રીતના લક્ષણો હોય છે, અવાજનો ફેરફાર થાય છે, એ બધું થાય છે. તો એમાં કંઈ ગભરાવાની જરૂર નથી અને આ એક તમારી પુખ્તાવસ્થા તરફની એક યાત્રા છે. એમ સરળતાથી એ લોકોને જો સમજાવ્યું હોય તો એ લોકોની મૂંઝવણ ઓછી થાય છે. જી, આ કાળજી કરીતર લેવી જોઈએ, મુખ્ય એ વસ્તુ છે. તો જગનાબેન, આપ શું કહેશો? એટલે બાહ્ય પરિબળોની તમે જે વાત કરી ને એ અત્યારે બહુ જ મોટું આપણે સૌ જાણીએ છીએ કે પરિબળ એ છે કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, કોઈ પણ માહિતી તમારા અત્યંત પાસે ઉપલબ્ધ હોય છે. તમારી આજુબાજુમાં એટલી બધી નવી નવી બાબતો બની રહી હોય છે, દરરોજ તમે કંઈક નવું જુઓ છો, એ ફેશનની વાત હોય, ભણવાની વાત હોય, ટેકનોલોજીની વાત હોય, તમે એ લોકો પાસે ડિસ્ટ્રેક્ટ થવા માટે એટલી બધી ઓપ્શન્સ છે અને એ ઉંમર એટલી કુમળી છે. આપણે કેમ આ વિષય પર આટલી ચર્ચા કરવી પડે, કેમ આપણે કોઈ એડલ્ટને પણ આ બધા પરિબળો આજુબાજુમાં છે, પણ એડલ્ટ એ કેસ એવી જગ્યાએ પહોંચી ચૂકેલા છે જે સારા નરસાનો કદાચ વધારે સારી રીતે વિચાર કરી શકે. કુમળી ઉંમરે જ્યારે સારું શું નરસું શું મારા માટે એ નક્કી ન કરી શકાય એવી જ્યારે ઉંમર હોય ત્યારે ઘણી વખત આપણે જોઈએ છીએ દીકરાઓ હિંસા તરફ વળી જાય છે, ફિલ્મોનું અનુકરણ કરતા હોય છે. હા, અને જે હવે આપણા આજુબાજુ માહિતી એટલી સરળતાથી ઉપલબ્ધ થઈ ચૂકી છે, જે આપણે જોઈ રહ્યા છીએ કે મોબાઈલ ફોન
સોશિયલ મીડિયા, આપણે શબ્દો શું કામ છુપાવવા, મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા. આજે એ વસ્તુ જો મા બાપોના ગાઈડન્સ હેઠળ એ જ વસ્તુ જો વાપરીને એના પ્રગતિ માટે જો એનો ઉપયોગ કરતા બાળક શીખે તો એ એનું ક્યાં પહોંચી શકે. પણ આજે એ જ મોબાઈલ ફોન હિંસા વધારી રહ્યા છે, વિકૃતિ વધારી રહ્યા છે, ડિસ્ટ્રેક્શન વધારી રહ્યા છે, માનસિક રોગો વધારી રહ્યા છે. આ બધું જ વધી રહ્યું છે આ ઉંમરના બાળકોમાં. ડોક્ટર્સ એ કહે છે કે જેટલો મોબાઈલ બાળકો વધારે વાપરશે અથવા આ 19 વર્ષથી નાની ઉંમરના આ જૂથમાં જેટલો મોબાઈલ વધારે વપરાશે એટલા માનસિક રોગો થવાના પણ શક્યતાઓ વધશે. એટલે શારીરિક અને માનસિક બંને પ્રકારના પ્રશ્નો વધે છે. પણ મુદ્દો શું છે રશ્મિ મેડમ, કે આજે આપણે બાળકોની વાત કરીએ ત્યારે આપણે માતાઓની પણ વાત કરવી જોઈએ. હવે હું પોતે મારું બાળક જમવા બેઠું હોય અને હું એ વખતે મારું ધ્યાન મારા મોબાઈલમાં હોય તો મારું બાળક ધીમે ધીમે એવું વિચારે કે મોબાઈલ એ બહુ જ અગત્યની વસ્તુ છે અને તમે બીજી કોઈ પણ વસ્તુને પાછળ રાખીને એ વસ્તુ. આ વિષય પર આપણે વધારે ચર્ચા કરીએ, પરંતુ એક ફોન કોલ આપણી પર આવ્યો છે. મનુભાઈ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર મહીસાગરથી. જી મનુભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા જી, આપનો પ્રશ્ન શું છે? મારે એક 15 વર્ષની બેબી છે. હા, અને એને 24 કલાક માથું દુખેલું રહે છે. અચ્છા જી. અને એનો વજન છે ને, હા વજન બિલકુલ 26 કિલો છે. અચ્છા જી, વજન એટલો ઓછો ને 26 કિલો ને એના માથું 24 કલાક દુખ થાય છે. જી, ઉંમર 15 વર્ષ છે અને એમને સતત માથું દુખ્યા કરે છે, એના કારણો શું હોઈ શકે? હા, આપનો પ્રશ્ન છે અને આપ એક પિતા તરીકે આટલા ચિંતિત છો એ જ બહુ જ સારી બાબત છે. આજે આપણે જે પ્રશ્નો કહ્યા એ પ્રશ્નો ના ઉકેલ માટે તમારા નજીકમાં જ ઘણા બધા સરકારી માળખાઓ ઉપલબ્ધ છે. જો તમે કોઈ ગામમાં રહેતા હશો તો તમારે ત્યાં જે આંગણવાડી બહેન હશે અથવા તો તમારે ત્યાં આશાબહેન આવતી હશે, એ બંને પાસે એના 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 જુદા જુદા તબીબી પરીક્ષણ કરાવવાના રસ્તા છે. શાળાએ જતી હશે તો શાળામાં પણ તબીબી ચકાસણી કરાવવાના રસ્તા છે. અને આ બધા માટે તમે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરી શકો, આંગણવાડી બહેનનો સંપર્ક કરી શકો, આશા વર્કરનો સંપર્ક કરી શકો. તમે આ તમામ અધિકારી કોઈપણ માળખાનો ઉપયોગ કરી અને તમે મફતમાં આ બધી સેવાઓ આરોગ્ય ચકાસણીની મેળવી શકો છો. જે સરકાર દ્વારા આ બધી સુવિધા કરવામાં આવી છે, જો સરકારની વાત થઈ રહી છે ત્યારે કયા પ્રકારની યોજનાઓ તરુણ માટે ઘડવામાં આવી છે અને લોકો આનો કેટલો લાભ લઈ રહ્યા છે એના વિશે થોડું દર્શક મિત્રોને જણાવો. એક આનંદની વાત એ છે કે તરુણાવસ્થાના પ્રશ્નોને સરકાર બહુ જ ગંભીરતાથી લઈ રહી છે. અને પ્રશ્નો એટલે ફક્ત કોઈ એક જ બાજુ નહીં, તરુણાવસ્થાના ઉંમરમાં જેટલા પ્રકારના પ્રશ્નો હોય, એના શિક્ષણના પ્રશ્નો હોય, એ જલ્દી લગ્ન ન કરી શકે એવી બાબતની સમજ કેળવવાની હોય, એને એને એનું આરોગ્ય સુનિશ્ચિત કરવાનું હોય, એ હિંસાનો ભોગ ન બને એ જોવાનું હોય, એની માનસિક સ્વાસ્થ્ય સારું રહે હોય, એનું જીવન કૌશલ વિકસે એ હોય, કેટલા બધા પાસાઓનું આ બાબતે ધ્યાન રાખવાનું થાય છે. સરકારની વિવિધ યોજનાઓ છે કે જેમાં તરુણાવસ્થાની માં પ્રવેશેલા યુવકો યુવતીઓ માટે વિવિધ યોજનાઓ ચાલે છે. અત્યારે હું એક જ વાત કહું કે આપણે ત્યાં એનિમિયાનો એક બહુ જ મોટો પ્રશ્ન છે, મીતાબેન પણ કદાચ એના વિશે વાત કરશે. એનિમિયા એટલે કે લોહીની ઘટ. આપણે ત્યાં ગુજરાતમાં જોવા જઈએ તો ઘણો સમૃદ્ધ ગણાતો રાજ્ય, જી પરંતુ હા આપણે વાત કરીએ પરંતુ એ પહેલા લઈ લે એક વિરામ. જી વિરામ બાદ હેલો સખી કાર્યક્રમમાં સ્વાગત છે. મીતાબેન આપણે વાત કરી રહ્યા હતા એનિમિયા વિશે, તમે દર્શક મિત્રોને શું કહેશો એના વિશે? હા, એનિમિયા એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો પાંડુ રોગ. હવે આ રોગ છે એ લોહીની કમી થવાના કારણે થાય છે. ખાસ કરીને આ ઉંમરની જે દીકરીઓ છે કિશોરાવસ્થામાં, એ લોકો લીલા શાકભાજી જે ખાવા જોઈએ એ ઘણીવાર નથી ખાતી, એને એના પસંદનું ચટપટું ને એવું વધારે ભાવે છે. એટલે ઘણીવાર એ દીકરીઓ એવી પ્રકારનો ખોરાક લે છે. ઘણીવાર આપણે જોઈએ કે શહેરમાં પણ અત્યારે એટલા બધા પ્રકારના જુદા જુદા
નાસ્તા ચટપટાને એ બધું અવેલેબલ હોય છે એટલે એ વધુ લેતા હોય છે. એના કારણે જે લોહીની કમી થાય છે એ લોકોમાં, અને આ લોહીની કમી આ ઉંમરમાં જે થાય છે એ આપણે એની ક્ષતિ પૂર્ણ કરવા માટે આરોગ્ય શાળા આરોગ્ય કાર્યક્રમ પણ ચાલે છે. એમાં પણ IFA ટેબ્લેટ્સ એટલે કે આયર્ન ફોલિક એસિડ એની ગોળીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો છે તો એ કેન્દ્રોમાં પણ આંગણવાડીવાળા બહેન છે એ આ IFA ટેબ્લેટ્સ આપે છે. આ ટેબ્લેટ્સ લેવાથી એમને જે પણ આ લોહી ફિકાસની જે તકલીફ છે એ દૂર થાય છે. એટલે ખાસ કરીને એ લોકોને એ સમજાવવું આ ઉંમરમાં જરૂરી છે કે એમનો જે ખોરાક છે એ પ્રોપરલી લે. આ કેમ જરૂરી છે? કારણ કે આ ઉંમરની જે દીકરીઓ છે એ ભવિષ્યની માતા છે, તો એ દીકરીઓને માટે જાણવું જરૂરી છે કે એ પોતે જો સ્વસ્થ હશે તો એના જે આવનાર બાળક છે ફ્યુચરમાં એ મધર બનવાના છે, માતા બનવાના છે, તો એ બાળક પણ સ્વસ્થ બાળક આવશે. અને જે સરકારમાં આપણે કાર્યક્રમો ચાલે છે ઘણા બધા, એમાં એક મોટો પ્રશ્ન માતા મૃત્યુદરનો છે, બાળ મૃત્યુદરનો છે, તો એને આપણે ઓછો કરી શકીશું. કારણ કે માતા સ્વસ્થ હશે તો બાળક આવનારું બાળક સ્વસ્થ હશે, અને બાળક સ્વસ્થ હશે તો એનું ભવિષ્ય પણ સારું થશે. એટલે એનિમિયા એ બહુ જ મહત્વનો આ ઉંમરનો પ્રશ્ન છે. ઘણીવાર એવું પણ બને છે કે આવી દીકરીઓને વાંચવામાં તકલીફ થાય છે, એ લોકોને યાદ નથી રહેતું, કાં તો એ પગથિયા ચડે તો હાંફી જાય છે, એટલે આવી બી એ લોકોમાં તકલીફ જોવા મળે છે. અને જેમ અગાઉ આપણને પ્રશ્ન પૂછ્યો કે એમની દીકરીનું વજન ઓછું છે, તો આંગણવાડી કેન્દ્રોમાંથી પણ જે દીકરીઓનું વજન ઓછું હોય ત્યાંથી પૂરક પોષણ બી આપણને સરકાર દ્વારા પ્રાપ્ત થતું હોય છે, તો ત્યાંથી બી એ સહાય મેળવી શકે છે. એટલે કહેવાનો મતલબ તો એમ જ કે ધારો કે બાળક નાનું હોય, શિશુ હોય, ત્યારથી જ આપણે જો ધ્યાન આપતા હોય તો એક બે વર્ષ પછી આપણે ધ્યાન આપવું બંધ નથી કરવાનું, પરંતુ એ લોકોને જ્યાં સુધી પુખ્ત વયના થાય ત્યાં સુધી એ લોકોને ખાદ ખોરાક પરનું ધ્યાન આપવું જરૂરી છે. જિજ્ઞાબેન, તમને હું એક વસ્તુ એ પૂછું કે જ્યારે બાળકી વિકાસ થાય છે તો જેમ બધાને ખબર છે કે શરીરનો પણ વિકાસ થાય, અને એ સમયે જ ક્યારેક ગંભીર સમસ્યાઓ કે ઘટનાઓ એની સાથે થતી હોય છે, નજીકના લોકો પણ હોઈ શકે છે અને બહારના લોકો, તો એવા સમયે કયા પ્રકારની સાવચેતી એમણે રાખવી જોઈએ, ખાસ કરીને માતા અને એની કિશોર બાળકીએ? બહુ જ અગત્યનો વિષય છે અને બહુ જ અગત્યની બાબત છે. કિશોરી દીકરી જ્યારે એનો વિકાસ થવા લાગે ત્યારે શરૂઆતમાં એને પોતાને એ વસ્તુનું એવું રિયલાઇઝેશન નથી હોતું કે હું મારા ઘરમાં મારા કુટુંબીજનો સાથે બેઠી છું, અને એને સેફ્ટીનો એકદમ આભાસ થતો હોય છે. અને મુદ્દો ત્યાં આવીને ઊભો રહે છે કે જ્યારે આપણે આંકડા જોઈએ હિંસાના, ત્યારે જ્યારે હિંસા થાય ત્યારે એવી જાતીય હિંસામાં મોટાભાગના કેસમાં એ દીકરી પર થયેલી હિંસામાં હિંસા કરનાર કોઈક નજીકનું જ વ્યક્તિ હોય છે. હવે આવું કેમ બને છે? કારણ કે એક તો એ વિશ્વાસ ઊભો થયેલો હોય છે કે આ તો મારા કુટુંબના કાં તો મારા અંગત વ્યક્તિ છે. એટલે આપણે જ્યારે દીકરીની સલામતીની વાત કરીએ ત્યારે માતાની ભૂમિકા સૌથી પહેલાં એ આવે છે કે દીકરીને દીકરીની સલામતી એન્શ્યોર કરે. આપણે શિક્ષણ આપવું જરૂરી છે, પણ એ શિક્ષણ આપતી વખતે એ કયા રસ્તે જાય છે, એ જાય છે આવે છે ત્યારે કેવી રીતે જાય છે આવે છે, એ બધું સુનિશ્ચિત કરવું જરૂરી છે. અને એના માટે દીકરીને પહેલેથી તૈયાર કરવી જરૂરી છે. આપણે કહીએ છીએ ને કે નાનપણથી ઘૂંટજ બેટજની શાળામાં વાત થવી જોઈએ, એ કેમ જરૂરી છે? કારણ કે દીકરીને ખબર પડે નાનપણથી કે કોઈક વ્યક્તિ મારી સાથે ખોટો સ્પર્શ કરી રહ્યું છે. સેલ્ફ ડિફેન્સની સરકાર આટલી બધી તાલીમો આપી રહી છે કે તમે એટલીસ્ટ થોડીક બેઝિક તમે કોઈક એવું હોય તો તમે તમારી જાતનું રક્ષણ કરી શકો. સરકાર દ્વારા 181 હેલ્પલાઇન ચલાવવામાં આવે છે કે કોઈ પણ દીકરીને, જેમ અત્યારે આપણે વાત કરી કે સાયબર ક્રાઇમ બહુ જ વધી રહ્યા છે, તો એવા પ્રકારના પ્રશ્નોમાં દીકરીઓ મૂંઝાય નહીં અને 181 હેલ્પલાઇનની ઉપયોગ કરીને એમની રસ્તો કાઢે. પણ માતાની ભૂમિકા શું છે? માતાની ભૂમિકા એ છે કે દીકરીને સારા અને નરસાનો ભેદ સમજાવે. કારણ કે
એ બાબત બીજું કોઈ નહીં સમજાવી શકે, એ બાબત ના કોઈ પુસ્તકોમાં આવશે અને એ બાબતો ના કોઈ બીજું સમજાવી શકશે. એટલે માતાની ભૂમિકા દીકરીને સેફ કરવામાં અને એને સલામતી શું છે, બિનસલામતી ભર્યું. ઘણી વખત એવું હોય કે દીકરી એમ કે ના હું તો મોડી જઈશ જ રાત્રે, એ વખતે ગુસ્સો કરવાને બદલે એને 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 ધાક ધમકીથી સમજાવવાની પ્રક્રિયા કરવાને બદલે જો એને આપણે સમજાવીશું કે આની સાથે કયા પ્રશ્નો ઉદ્ભવશે, તારી પોતાની સલામતી કેવી રીતે ચોકમાશે, એ પ્રકારની વાતચીત વાળું વલણ જો રાખવામાં આવશે તો દીકરીઓને આપણે કદાચ વધારે સારી રીતે સમજાવી શકીશું અને એમની સલામતી પણ સુનિશ્ચિત કરવામાં આપણે મદદરૂપ થઈ શકશે. જી, ના પાછળ ના પાડવા પાછળનું કારણ શું છે એ એમને સમજાવવાથી એ લોકોને ખ્યાલ આવશે. જિજ્ઞાબેન, આપને હું વિનંતી કરીશ કે દર્શક મિત્રોને ટૂંકમાં આપનો કોઈ સંદેશ જો હોય તો જણાવો. સંદેશમાં ખાસ વાત એ જ કરવાની કે તરુણાવસ્થા એ બહુ જ કાચી ઉંમર છે, બહુ જ નાજુક ઉંમર છે. એ ઉંમરમાં બાળકોને જો સહેજ પણ દિલને માઠું લાગી જાય તો એ લોકો કોઈ ખોટું પગલું ભરતા પણ અચકાતા નથી. એટલે એમને પ્રેમથી સમજાવવાની જરૂર છે. એમને આપણે એમનું સાચું ખોટું ચોક્કસ સમજાવવું જોઈએ અને કદાચ મા બાપ એ પોતે જ રોલ મોડલ બની શકે. જેટલા આપણે રોલ મોડલ તરીકે કામ કરીશું એટલા જ આપણા બાળકો આપણી નજીક રહેશે. અને અમે સૌ એ જ વાત કરીએ છીએ કે જો તમે મિત્ર બનશો તો એમને કદાચ બીજા કોઈ બહારના મિત્રોની જરૂર નહીં પડે અને તમે જ એમના પ્રશ્નોને સમજીને એમની સાથે જિંદગી એમની સારી દિશામાં જાય એ બાબતે તમે જ એના માટે સરસ કન્ટ્રીબ્યુશન આપી શકશો. જી, જિજ્ઞાબેન અને મિતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર હેલો સખીના કાર્યક્રમમાં આપ જોડાયા એ બદલ. દર્શક મિત્રો, કિશોર અવસ્થા એ ફક્ત બાળક જ નહીં, સ્ત્રી બાળ અને પુરુષ બાળ બંને માટે ગંભીર પણ છે અને એક નવો વળાંક લાવી શકે એમ છે. માતા પિતા અને શિક્ષકોના હાથમાં છે કે એક કુમળી વયમાં બાળકને સારા સ્થાને પહોંચાડી શકે. ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.